નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. રોમેન્ટિક કોમેડીથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ચાસ મેં મીઠાસ જિંદગીનું ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરાયું. આ ફિલ્મ 19 જુલાઈએ પ્રકાશિત થશે. દિવ્યાંગ ઠક્કર, મનોજ જોશી, શેજલ શાહ, માયરા દોશી અને ઓજસ રાવલ સહિતના દિગ્ગજ કલાકારોને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ચાસણીનું અમદાવાદ શહેરમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જે પ્રસંગે ફિલ્મના તમામ કલાકારો હાજર રહ્યા હતા અને એકદમ નવી વાર્તા અને પરિવારોને સુંદર સંદેશો આપતી ફિલ્મ ચાસણી મીઠાસ જિંદગીમાં બે પેઢી વચ્ચેના વિચારોમાં તફાવત અને પ્રેમના તાણાવાણાને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. વૃદ્ધ દંપતીને લગ્નના 25 વર્ષ પછી પણ તેમનામાં એકબીજા પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ કરાવે છે. લાગણીસભર દ્રશ્યોને ખૂબ જ સુંદર રીતે ફિલ્મમાં આવરી લેવાયા છે. 19 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. મહત્વપૂર્ણ એ છે કે ફિલ્મમાં એક ગરબા એન્થમ પણ સામેલ કરાયું છે, જેને રીક્રિએટ કરવામાં આવ્યું છે. કીર્તિદાન ગઢવીએ ગાયેલા આ ગરબાને રાજ્યભરના યુવાનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણા યુવાનોને આ ગીત ઉપર ગરબા રમીને સોશિયલ મીડિયા પર પોતાના વિડીયો વહેતા કર્યા છે. આ ઉપરાંત બીજા ગીતોને જિગરદાન ગઢવીએ કંઠ આપ્યો છે, જેમાં VFXનો સુંદર રીતે ઉપયોગ કરાયો છે, જે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ ઘટના છે અને આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ છે. આવનારી બીજી ગુજરાતી ફિલ્મોને પણ આ પહેલથી નવી દિશા મળશે તેવી અપેક્ષા છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, સુરત તથા ગરબાનું શૂટિંગ આણંદમાં કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મોમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યા બાદ હવે દિવ્યાંગ ઠક્કર હિન્દી ફિલ્મ જગતમાં પણ પોતાની પ્રતિભા દર્શાવવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં યશરાજ બેનરની તથા રણવીર સિંહને ચમકાવતી આવનારી ફિલ્મ જયેશભાઈ જોરદારને તેઓ ડાયરેક્ટ કરશે. સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત માટે આ ગર્વની વાત છે. ફિલ્મના ડિરેક્ટર અભિન્ન મંથન છે તથા ગીતો મંથન જોશીએ લખ્યા છે. મ્યુઝિક પ્રશાંત સતોષે આપ્યું છે. શુકુલ સોબીઝ અને સાગર એસ શર્મા દ્વારા પ્રાયોજિત તથા મુન્ના શુકુલ અને શિખા શર્મા દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મના કો પ્રોડ્યુસર જયેશ પટેલ છે. એકચ્યુઅલી એ જે ટ્રાન્ઝિશન છે ને, જે જનરેશન ગેપની આપણે વાત કરીએ, જે એકચ્યુઅલી મને લાગે છે કે શું છે કે બિયોન્ડ અ સર્ટન એજ, આફ્ટર અ સર્ટન એજ, ઇટ ઇઝ અ બ્યુટિફુલ ફ્રેન્ડશીપ ધેટ નીડ્સ ટુ હેપન. કે તમે પૂછતા હતા તો મારે એવું લાગે છે કે આપણે એ બધી ધારણાઓને લઈને કે હું દીકરો છું તો મારી આ મર્યાદા છે, હું બાપ છું એટલે મારી આ મર્યાદા છે, અને મારું આ હક છે, એટલે એમાં આપણે રહી જઈએ. આઈ થિંક ઇટ ઇઝ મોર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને ઇટ ઇઝ મોર ઓફ લિસનિંગ. આપણે જે છે ને લિસનિંગ અબિલિટી રિલેશનશીપ્સમાં આપણે ભૂલી ગયા છીએ. આઈ થિંક સર જે કહેતા હતા એનું જ એક્સટેન્શન હું કહીશ કે જો આપણે એકબીજાને સાંભળીએ કોન્સ્ટન્ટલી, આપણે શું કરીએ છીએ, હમણાં સાંભળીએ તો પણ 10 જગ્યાએ મગજ ચાલતું હોય છે, દુનિયાના 10 ટેન્શનો હોય છે, એટલે આપણે કોઈને પ્રોપર અટેન્શન નથી આપતા. આપણા લવ્ડ વન્સને આપણે બાયફોર્ગેટેડ અને સ્કેટર્ડ અટેન્શન આપીએ છીએ. સો આઈ થિંક જો આપણે સાંભળવા લાગીએ ને ઇન્ટેન્ટલી અને પ્રેમથી અને એને જ આપણે ફોકસ કરીએ તો વી વિલ નો કે સામેવાળાને શું જોઈએ છે. કે રોમાન્સ છે ત્યારનો અને અત્યારનો, રોમેન્ટિક કોમેડી છે, કોમેડી પણ છે, રોમાન્સ પણ છે, અને ત્યાર પણ છે ને અત્યાર પણ છે. એટલે દરેકે દરેક જનરેશન એન્જોય કરી શકશે, આજની જનરેશન પણ એન્જોય કરી શકશે, યંગસ્ટર્સ અને એ યંગસ્ટર્સના માતા પિતા અને એ માતા પિતાના પણ માતા પિતા પણ એન્જોય કરી શકશે. શું હશે ફિલ્મમાં હવે એ સ્ટોરી હું કહેવાની બેસું, પણ ત્યારનું અને અત્યારનું મારું એટલે મોરલ ઓફ સ્ટોરી ઇઝ દેટ કે આપણે છે ને એવી રેટ રેસમાં છીએ અત્યારે બધા જ, એટલે તમે સ્કૂલ લો, બિઝનેસ લો કે જીવન લો, આ જે પણ આપાદાપીમાં જે દોડા દોડ છે ને, ફોર એક્ઝામ્પલ કે ટીવી આવ્યો આપણે આપણે વાંચવાનું ભૂલી ગયા, આપણે ત્યાં મોબાઈલ ફોન આવ્યો આપણે પત્ર લખવાનું ભૂલી ગયા, ઓકે, આપણે ત્યાં એટલે નાનું નાનું જે છે ને જે જેમાં આપણને મજા આવતી હતી, આનંદ આવતો, એ રેટ રેસમાં આપણે બધું જ ભૂલી ગયા. પ્રેમ સ્વાર્થી અને માત્ર સેલ્ફિશ રિલેશનશીપમાં આપણે સાચો પ્રેમનો જે ભાવ છે ને ભૂલી ગયા. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદ ખાતે યાકુલ ડેલોડના ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે દુનિયાભરમાં આરોગ્ય સુધારવાની તેની મુખ્ય ફિલોસોફી સાથે પ્રખ્યાત પ્રોબાયોટિક ફર્મેન્ટેડ મિલ્ક ડ્રિંક યાકુલના માહિતી સભર અને વિચાર પ્રેરક સત્રનું આયોજન કર્યું હતું.
યાકુલ્ટ ડેડોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે દુનિયાભરમાં આરોગ્ય અને ખુશી વધારવાની તેની મુખ્ય ફિલોસોફીની રેખામાં વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત પ્રોબાયોટિક ફર્મેન્ટેડ મિલ્ક ડ્રિંક યાકુલ્ટના આરોગ્યના લાભો પર અમદાવાદમાં માહિતી સભર અને વિચાર પ્રેરક સત્રનું આયોજન કર્યું હતું. યાકુલ્ટ 80 વર્ષોથી વધુનો વારસો ધરાવે છે અને 39 દેશ અને પ્રદેશોમાં 40 મિલિયનથી વધુ લોકો તેના આરોગ્યના લાભોને જોતા તેનું સેવન કરે છે. યાકુલ્ટના લાભો વિશે બોલતા યાકુલ્ટ ડેનોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મિનોરુ શિમાદાએ જણાવ્યું કે યાકુલ્ટમાં અમે ભારત જેવા દેશમાં મોટી ચિંતા બની છે. તે ખાસ કરીને આંતરડાના આરોગ્ય અને લોકોનું આરોગ્ય સુધારવા માટે વચનબદ્ધ છીએ. આરોગ્યવર્ધક આંતરડા એટલે દીર્ઘાયુષ્ય અને રોગને ઉગતો ડામવો સારો એ સિદ્ધાંતને આધારે યાકુલ્ટમાં 6.5 અબજ યાકુલ્ટના અજોડ પ્રોબાયોટિક જીવાણુ નામે લેક્ટોબેસિલસ કેસે સ્ટ્રેન સિરોટા છે, જે પાચન સુધારવામાં મદદ કરે છે અને રોગ પ્રતિરોધકતા નિર્માણ કરવામાં મદદ કરે છે. તે 1 વર્ષથી વધુના બાળક સહિત બધા જ સેવન કરી શકે છે. આંતરડું સૌથી વધુ અવગણના કરાતા અવયવમાંથી એક છે, પરંતુ માનવી આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણના દરેક પાસામાં તે મહત્વરૂપ છે. કમજોર આંતરડાનું આરોગ્ય મોટાભાગના રોગોનું મૂળ કારણ હોય છે. મોટાભાગના લોકો આંતરડું ખાદ્યના પાચન અને પોષકોની શોષકતા સાથે સંકળાયેલું હોવા સાથે સૌથી મોટું રોગ પ્રતિરોધક અવયવ છે, કારણ કે આશરે 70% રોગ પ્રતિરોધકતા અહીં જોવા મળે છે. એ વિશે બહુ ઓછા લોકો વાકેફ છે. તે રોગો અને ચેપોથી આપણું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આટલું જ નહીં, આંતરડામાં આશરે 1.5 કિલોગ્રામ જીવાણુ હોય છે, જે આરોગ્યવર્ધક આંતરડાની ખાતરી રાખવામાં મહત્વપૂર્ણ છે. યાકુલ્ટનું નિયમિત સેવન કરવાથી ઝાડા સાફ થવામાં સુધારણા થાય છે, પાચનના વિકારોનું જોખમ ઓછું થાય છે. યાકુલ્ટ રોગ પ્રતિરોધકતા મદદરૂપ થવા માટે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ છે અને સામાન્ય શરદી ખાંસી અને એલર્જીનું જોખમ પણ દૂર કરે છે. ગુજરાતમાં અને 10 શહેરો જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભરૂચ અને અંકલેશ્વરમાં મોજૂદ છીએ અને 330થી વધારે આઉટલેટમાં ઉપલબ્ધ છે અને આજે ભારતના 16 રાજ્યોમાં 59 શહેરોમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં હમ લોગ 10 સિટીઝ મેં પ્રેઝન્ટ હૈ, જો ટીયર 1 મેઇન સિટીઝ હૈ વહાં પે હમારી પ્રેઝન્સ હૈ ઓર જૈસા રિસ્પોન્સ હમે મિલ રહા હૈ. બેસિકલી પ્રેઝન્સ સે ભી જ્યાદા, પ્લાન્સ કી મેં બાત કરું તો પ્રેઝન્સ સે ભી જ્યાદા હમ યે ચાહતે હૈ કે લોગો કો એક્ઝેક્ટ બેનિફિટ પતા હો યાકુલ્ટ સે. તો એજ્યુકેશન એક બહોત બડા ફોર્મેટ હૈ જિસપે કે હમ લોગ ફોકસ કર રહા હૈ ઓર ઉસકે લિયે હમારે લિયે હમારે પાસ ગુજરાતમાં અહેમદાબાદમાં મતલબ ગુજરાત કે લિયે કાફી પ્લાન્સ હૈ, જૈસે કે લોકો યે સમજાના કે યાકુલ્ટ ઉનકે લિયે ડેલી કી જરૂરત ક્યો હૈ. જૈસા કે અભી કિસીને પૂછા થા કે કોમન મેન કૈસે સમજેગા કે યાકુલ્ટ સે ક્યા ક્યા હો સકતા હૈ, તો વો હમ લોગ બહોત સારે મીડિયાઝ કે થ્રુ કર રહે હૈ, જૈસા કે ટીવી કોમર્શિયલ હૈ, રેડિયો હૈ, પ્રિન્ટ હૈ, ડિજિટલ હૈ, યે સારે મીડિયાઝ કો યુઝ કરકે હમ એજ્યુકેશન પે પ્રિફર કરના ચાહતે હૈ. ગુજરાતમાં અરાઉન્ડ 330 આઉટલેટ્સ હૈ જો જિસમે મોડર્ન બજાર ઓર મેઇનલી રિટેલ આઉટલેટ સારે કવર હોતે હૈ. ये याकुल्ट एक प्रोबायोटिक फर्मेंटेड मिल्क ड्रिंक है. इसमें 6.5 बिलियन लैक्टोबैसिलस केसीआई स्ट्रेन शिरोटा प्रोबायोटिक बैक्टीरिया है. ये आपके इंटेस्टाइन में जिंदा पहुंच के आपके डाइजेस्टिव सिस्टम को और आपकी इम्यूनिटी को बढ़ाते हैं और आपकी डिजीज की जो रिस्क है उसको कम करते हैं. इसका डेली लेना बहुत जरूरी है और ये जो हम बैलेंस डाइट खाते हैं, जो हम फल फ्रूट खाते हैं, ये इनके डाइजेस्ट करने में और उससे न्यूट्रिएंट्स अब्सॉर्ब करने में मदद करता है. ये सोनीपत में बनता है, हमारी फैक्ट्री है सोनीपत में, वहाँ पे ये प्रोडक्ट बनता है. इसमें खासकर 6.5 बिलियन लैक्टोबैसिलस केसीआई स्ट्रेन शिरोटा प्रोबायोटिक बैक्टीरिया होते हैं. ये बैक्टीरिया जैसे मैंने आपको कहा, इनका प्रोडक्ट से ये हमारी आंतों में जिंदा पहुंच के हमारे आंतों के वातावरण को इम्प्रूव करके हमारे डाइजेस्टिव सिस्टम को और हमारी इम्यूनिटी को इम्प्रूव करता है. ये प्रोडक्ट की जो शेल्फ लाइफ है वो 40 डेज की है. इसको हमें रेफ्रिजरेट करना होता है, फ्रिज में रखना पड़ता है. इसकी शेल्फ लाइफ 40 डेज की है. संजीव कुमार राजपूत, सत्यानेस, गुजरात न्यूज, અમદાવાદ. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના પિલુદરા પાટિયા નજીક એક કાર કેનાલમાં ખાબકી હતી, તો કારમાં સવાર 2ને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા. હિંમતનગર તરફથી ફૂલ ફાસ્ટ આવતી ઇકો કાર નંબર GJ0BB9850નો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પિલુદરા પાટિયા પાસે રોડની સાઈડમાં આવેલ કેનાલમાં ઇકો કાર ખાબકી હતી.
तो इको कार चालक तथा इको में बैठेला महिला शरीर गंभीर इजाओ पहुंची थी। तो आजूबाजू में पसार थता लोगों ने अकस्मात अंगे की जाण थता लोग घटनास्थले दौड़ी आया था। इको चालक ने कार में सवार महिला ने इको में बहार काढ़ाया था और रोड पर लई जाया। तो 108 ने फोन कराता 108 घटनास्थले दौड़ी आई। बंने इजाग्रस्तों ने हिम्मतनगर खाते सारवार अर्थे खसेड़वामां आव्या। तो इको कार साबरकांठाना भिलोड़ा होवानो जाणवा मळ्यो। तो एक बाजु रोडना काम ने लईने धूळनी डमरियो के आडावडा वणाक के पछी उभा करेला पिल्लरोने लईने रोजबरोजना अकस्मातमां वधारो थाय छे, त्यारे रोड कॉन्ट्राक्टरो द्वारा वाहन चालकोनी सलामती माटेना कोई पगला भरवामां न आवता हाल तो अकस्मातमां धरखम वधारो थयो छे। जील रावल साथे एनएस गुजरात न्यूज પ્રાંતિજ બગસરા નગરપાલિકાની 6 વોર્ડની પેટા ચૂંટણી યોજવામાં આવનાર હોય જેનલમે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે હાજર રહ્યા હતા। અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની 6 વોર્ડની પેટા ચૂંટણી યોજવામાં આવનાર હોય જનન્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે આઈએસ તલાટ સાહેબ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવાર ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી। ત્યારે હાલ આ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોય તેવું હાલમાં જાણવા મળ્યું છે। ત્યારે બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઈ મેર દ્વારા કોંગ્રેસ પાર્ટીના 6-6 ઉમેદવાર ખૂબ જ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। ત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતિશભાઈ ડોડિયા દ્વારા અત્યારે વિકાસના કામો બગસરા શહેરની અંદર જોરશોરથી થઈ રહ્યા હોય આગામી દિવસોમાં શહેરને અનેક સુવિધાઓ મળશે તેવું જણાવ્યું હતું। આવનારા સમયમાં રિવરફ્રન્ટ તેમજ ગ્રીન બગસરા બનાવવાનો માટેનો પ્રોજેક્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવેલ છે અને આવનારા સમયમાં બગસરા શહેરની અંદર વિકાસના ઘણા કામો કરવામાં આવશે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું। બગસરા નગરપાલિકાની વાત કરો તો બગસરા નગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી સંભાળ્યું છે ત્યારથી બગસરાના વિકાસમાં રોડ રસ્તા સહિતના અનેક વિકાસના કાર્યો જે ભારતીય જનતા પાર્ટીએ આ નગરપાલિકા લીધા છે, ત્યારે આવનારા દિવસોમાં બગસરામાં 4 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બગસરાને પ્રથમવાર હાઈફાઈ સિટી બનાવવાનો પ્રોજેક્ટ પણ એ મુખ્યમંત્રી સમક્ષ અમે મૂક્યો છે। બગસરાને ગ્રીન સિટી બનાવવાનો પ્રોજેક્ટ પણ એ બગસરા નગરપાલિકાએ એ મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યો છે અને બગસરાને સોલાર પાવર પ્રોજેક્ટથી મટીને બગસરાના જે પાણીના પ્રશ્નો ત્યાં છે પાણીના ટાંકા કે ત્યાં સોલારથી લાઇટ મળે આવા અનેક વિકાસના કામો બગસરા નગરપાલિકાને મળવાના છે, ત્યારે હમણાં જ 5 કરોડ અને 10 લાખ રૂપિયાની રકમ 2 દિવસ પહેલા અમને મુખ્યમંત્રીશ્રીએ પાણી માટે જયસુખભાઈ છગનભાઈ મેયર આજે બગસરામાં ઘણા સમયથી ખાલી પડેલી સીટો એમાં આજે પેટા ચૂંટણીના 7-7 મતદાન છે અને પેટા ચૂંટણી આવી છે અને બગસરામાં કોંગ્રેસની સરકાર જ્યારે બેઠી હતી ત્યારે લોકોને ઘણી રાહતો હતી। આજે આ મોંઘવારીમાં જે કમરતોડ ભાવ વધારા, આજે વેરાનો ભાવ વેરો વધારો, પાણીના ભાવ વધારા, આવા ઘણા સમય મારું નામ નાગભાઈ ધાદલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી। આજે બગસરા નગરપાલિકાની 6 વોર્ડની પેટા ચૂંટણી આવી છે। આજે અમે બધા એક સંગઠન સાથે આજે મામલતદાર ઓફિસમાં ફોર્મ ભરવા આવેલા અમારા બધા જ કાર્યકરો, બધા જ ઉમેદવારો હાજર છે અને અમે પૂર્ણ બહુમતીથી અમારી 6-6 સીટ આવશે અને બગસરાના વિકાસમાં અમે જે યોગદાન છે જે મારું નામ પરમાર ચિરાગ, બગસરા કોંગ્રેસ કાર્યકર્તા છું અને આજે બગસરાની અંદર પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે પેટા ચૂંટણીની અંદર અમે આજે ફોર્મ ભર્યું છે 6-6 સીટ ઉપર અને બગસરાની અંદર અમે લોકો મત માગવા જવાના છીએ અને બગસરામાં કોંગ્રેસ પરિવાર દ્વારા રોડ રસ્તા અને પાણી, કોઈ દિવસ પાણીની તંગી નથી આવી પણ જે ભાજપના રાજમાં જે પાણીની તંગી આવી છે અમે પાણીના નામે વોટ માગશીએ, અમે રોડ અમે જે અમારો વિકાસ કર્યો છે એના નામે વોટ માગવાના છીએ અને 6-6 સીટ ઉપર। ઇમ્તિયાઝ સૈયદ સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી। ગુજરાતના આદિવાસી પૂર્વવર્તી વિસ્તારોની 70 જેટલી આશ્રમ શાળાઓમાં 3000 બાળકોને ક્રાંતિકારી સ્વામી માર્કિય સ્મિતજીની ઉપસ્થિતિમાં તેમની પ્રેરણા કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ત્રેવીસ જૂન વડોદરાથી ઇન્દોર જતા માર્ગ ઉપર ગુજરાતની બોર્ડર ઉપર કચ્છના આશ્રમ શાળામાં વડોદરાના સાથી મિત્રો
સત્યનારાયણ ભાઈની આદિવાસીઓ માટેની સંવેદના અને સ્નેહના પરિણામ સ્વરૂપે આશ્રમ શાળાના બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું, સાથે નાસ્તો પણ. અમે 16-17 મિત્રો વડોદરાથી ગઈકાલના ગુજરાતની બોર્ડરની આશ્રમ શાળાઓમાં પ્રવાસ કરીને ઠક્કર ઠક્કર બાપાએ 100 વર્ષ પહેલો જે સંકલ્પ કર્યો હતો, ભીલ સેવા મંડળ સંચાલિત છૂટા છવાયા ભટકતી જિંદગી જીવતા આદિવાસીઓના બાળકોને એક જગ્યા પર રાખીને ભોજન અને શિક્ષણનું સંયુક્ત રીતે કામ થાય એવો જે પ્રયાસ કર્યો છે, એના ભાગરૂપે વડોદરાના દાતાઓ અને ખેત મજૂરી કરતા અમારા ખેત મજૂરો માટેની સંવેદના સદૈવ જળવાઈ રહે. અપરાધ ભાવ ધામું છું અને દયા પાત્ર ન બને એવા માત્ર સંપૂર્ણ રીતે તથાગત સાકાર કરવાનું સેવા મંડળ દ્વારા થતા પ્રયાસમાં અમે અનુમોદન આપીએ છીએ અને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. અને બાળકોની કપડાં પ્રાપ્ત થયા પછીની જે પ્રસન્નતા છે એનાથી અમે કૃતજ્ઞ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે અમારો આ વિકાર નથી પણ કર્તવ્ય સમજીને ખેત મજૂરી કરતો કરતા થઈએ છીએ. જય હિન્દ, જય ભારત. દામનગર શહેરમાં બહુ ચર્ચિત બગીચા કૌભાંડની તપાસ શરૂ. પ્રાદેશિક નિયામક કચેરીએથી નિષ્ણાત સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરાઈ. સવિસ્તારની બગીચા કૌભાંડમાં થયેલ ગેરરીતિઓનો અંગે ભાવનગર પ્રાદેશિક નિયામક કચેરીમાંથી ટેકનિશિયલ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરાઈ. બપોર પછી દામનગર શહેરમાં ગારેધાર રોડ પર સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ 2013-2014માં 49 લાખના બગીચામાં વધુ 22 લાખ એમ કુલ મળી 71 લાખની નાણાકીય ઉચાપત કરવામાં કામ કરતી એજન્સી અને તત્કાલીન પાલિકા પ્રમુખ સદસ્યોની મિલીભગતથી 71ના બગીચામાં સ્થળ પર કામ થયા વગર નાણાં વાપર્યા વગર જ બિલ ચૂકવી આપતા સમગ્ર કૌભાંડ અંગે દામનગર શહેરના નિવૃત્ત બેંક કર્મચારીએ RTI દ્વારા માહિતી માંગી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અને આ કૌભાંડની તપાસ કરી પ્રાંત અધિકારી લાઠીએ બગીચાના કામે ખોટું થયાનું ધ્યાને આવતા પ્રાદેશિક નિયામક ભાવનગરને રિપોર્ટ કર્યો હતો અને 6 માસમાં બગીચો પૂરો કરવા વર્ષ 2015માં વર્ક ઓર્ડર્સ આપ્યો અને બગીચો બન્યા વગર જ બિલ ચૂકવી કૌભાંડ આચરવામાં આવ્યું અને ખૂબ ઢીલી તપાસથી નારાજ અરજદાર નિવૃત્ત બેંક કર્મચારીએ ઉપવાસ આંદોલન શરૂ કરવા ચેતવણી આપતા ફરી તપાસ કરતું પ્રાદેશિક નિયામક કચેરીનું તંત્ર આજે દામનગર સ્થળ તપાસ કરતા ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક શહેરીજનો બગીચા સ્થળે જોવા મળ્યા. નટવરલાલ ભાટિયા સાથે NS ગુજરાત ન્યૂઝ દામનગર. કાંકરેજ તાલુકો એટલે ગાયો માટે ખૂબ જ મહત્વ ધરાવતો તાલુકો ગણાય છે, તેમજ વિશ્વભરમાં કાંકરેજ ગાયથી પણ આ તાલુકો ઓળખાય છે. તેમજ વિશ્વમાં કાંકરેજમાં જ એક ગાય માતાની જીવંત સમાધિ રીતે એક મંદિર આવેલું છે, તેને રજવાડા સમયથી જ ગાયોથી જાણીતા કાંકરેજ છે. વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં ગૌચરો પરનું દબાણ ખુલ્લું કરવાની રજૂઆત છતાં તંત્ર કુંભકરણની જેમ હોય તેવું મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કાંકરેજ તાલુકાના પશુપ્રેમી અને ગૌભક્ત ગાંડાભાઈ હેમાભાઈ પટેલ રહેવાસી રતનગઢ તાલુકો કાંકરેજવાળા પોતાની વેદના મીડિયાના કેમેરા સામે ઠાલવી રહ્યા છે કે અમોએ અમારા રતનગઢ ગામે ગૌચર દબાણ ખુલ્લું કરવા માટે અરજીઓ તારીખ 15-5-2017 તેમજ તારીખ 11-4-2018 લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ મામલતદાર કાંકરેજ નાયબ કલેક્ટર ડીસા કલેક્ટર બનાસકાંઠા વગેરેને દબાણ ખુલ્લું કરવા માટે કરવા છતાં આજ દિવસ સુધી ગૌચર દબાણ માટે કોઈ અધિકારી તેમજ કોઈ લાગતા વળગતાએ અમારી લેખિત રજૂઆત રતનગઢ ગામે આવેલા ગૌચરો પરનું દબાણ ખુલ્લું કરવાની કોઈએ નોંધ લીધી નથી
અને દબાણ ખુલ્લું થયેલ ન હોવાનું કહી રહ્યા છે. અને ગૌભક્ત ગાંડાભાઈએ 3 વર્ષથી પગે ચંપલ પહેરવાની બાધા લીધેલ છે. જ્યાં સુધી રતનગઢ ગામે ગૌચર ખાલી ન થાય ત્યાં સુધી રતનગઢ ગામે વિકાસના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનું તેમજ રતનગઢ ગામે થયેલ લાખો રૂપિયાના ખર્ચે ગોબર ગેસ પ્લાન્ટનું નામો નિશાન ન હોવાનું લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે ગૌચર પરના દબાણો દૂર થશે કે પછી વાડેજ ચીભડા ગળી જશે તે તો આવનારો સમય જ બતાવશે. ઘણીવાર ગૌપ્રેમીઓ અથવા જાગૃત નાગરિકો દ્વારા ગૌચર ખુલ્લું કરવા માટે અરજીઓને રજૂઆત કરવામાં આવે છે ત્યારે દબાણ દૂર કરવા તાલુકાની ટીમ તો જાય છે પણ સમાધાન અથવા દબાણ દૂર કરવાનું નાટક ભજવીને પાછા આવી જાય છે. ત્યારે ફરીથી એ ગૌચર તેમના એમ જ પાછા દબાણો થઈ જાય છે. ત્યારે કાંકરિયા તાલુકામાં દરેકે દરેક ગામમાં ગૌચરના મસ્ત મોટા દબાણો થયેલા છે અને ગૌચરની જમીન ઉપર રાજકારણીઓ અને મોટા માથા ભારે માણસો દ્વારા દબાણો કરીને સરકારના નિયમોને ઘોડીને પી ગયા છે અને જાણે કે પોતાના બાપ દાદાની મિલકત હોય તે રીતે રૂફ જમાવીને બિંદાસ્ત હક જમાવી નાખ્યા છે. તાલુકામાં ગૌચર પરનું દબાણની વાત કરવામાં આવે તો રતનગઢ, રવિયાણા, ખોડાના નોટા, ખીમાણા, કુવારવા, આકોલીમાં વાસ, પાદરડી, ચિમનગઢ, ખસા, કાંકર, વરસડા, ઝાંખેલ, માંડલા, મોટા જામપુર, કંબોઈ, કસરા, ચેખલા, સમણવા, શિયા, ઓઢા વગેરે ગામોમાં ગૌચર મોટા પાયે દબાણ થયેલ હોવાનું લોકમુખે સંભળાઈ રહ્યું છે. ત્યારે તંત્ર આ તમામ ગામોમાં તલાટીઓ દ્વારા નોટિસ આપવામાં આવી તમામ ગૌચર ખાલી કરવામાં આવે અને જો ખાલી કરવા તૈયાર ન થાય તો કાયદાકીય પગલાં ભરીને પણ તાલુકાના દરેકે દરેક ગામના ગૌચર ખાલી કરવામાં આવે તેવું કાંકરેજ તાલુકાના લોકો ઈચ્છી રહ્યા છે. જય ગૌ માતા, જય ગોપાલ. રતનગઢ ગામ, મારું નામ ગોડાભાઈ હમાભાઈ. રતનગઢ ગાયનું બહુ ગૌચરમાં બહુ દબાણ થયેલું છે. અરજીઓ 2017-2018માં અરજીઓ કરી પણ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં. ખુદ સરપંચમાં ખૂબ સરપંચ ખૂબ દબાણમાં છે અને ખુદ સરપંચ દબાણમાં હોય તો બીજું કોઈ કરી કહેવાના નહીં પણ છતાં અધિકારી કલેક્ટર તમામને અરજીઓ કરેલી છે. કોઈ આ કોઈ નિર્ણય લીધો નહીં, મારું કોઈ કાર્ય હરીશું નહીં. એ વખતથી મારે એક નિયમ લીધેલો છે કે અળવાણા પગે રહેવું, આ ગૌચર આ ગાયા માટેનું કોઈ કાર્ય ના થાય એટલી ઘડી હું ચંપલ પહેરવાનો નહીં અને ભલે આત્મહત્યા કરવી પડે તો કરી લેવાની છે. શું કારણથી કે ગુંદરું ખુદ ગાયાનું નહીં રાખ્યું. ગુંદરે અવાડા બનાવેલા હતા અમારા વડવાના કે જૂના જે સરપંચ હતા અહીંયાના અવાડા નહીં રાખ્યા, તોડીનો છે. પાણીની પરબ કહેવરાય, ઘૂમરો કહેવરાય, પાણીની પરબ બે થોડીનો હશે ઉપર બોધકોમ કરીનો છે. આવા માથા ભારે માણસે અહીં દબાણ કર્યા છે એનો કોઈ આ તંત્ર નિર્ણય લેતું નથી એટલે મારી ખૂબ નમ્ર વિનંતી છે, પ્રાર્થના છે કે આ તંત્ર ઝડપીમાં ઝડપી આ ગૌચરનો દબાણનો તલાવડાનો જે તે રસ્તા છે લોકો ખૂબ રસ્તાવાળી વાતમાં પીડે છે કે 2 કિલોમીટર ક્ષેત્ર સેવાળું હોય અહીંયા જવાનું પણ કાઠું છે કે હડવા માટે રસ્તા રાખ્યા નહીં. તળાવડા વડવાઓના મોટા મોટા રજવાડા વખતના મેલેલા તળાવડા 5-5, 100-100, 7-8, 10-10 વીઘાના તળાવડા છે. મેન સમસ્યા હડેરી પાણી બચાવવાની તો તળાવડા તો જે રાખ્યા નહીં, કઈ જગ્યા ઉપર જઈને પાણી બચાવવું આ કોઈ નિર્ણય લેવરાતો નહીં, આનું કોઈ સર્વે થતું નહીં. જમ બને એમ રતનગઢ આમ તો આખા તાલુકામાં થવું જોઈએ પણ સતત રતનગઢમાં જમ બને એમ ઝડપી આ કાર્ય થવું જોઈએ આટલું મારી નમ્ર વિનંતી અને આટલું મારું કહેવાનું છે. તાલુકામાંથી શું જવાબ મળ્યો? તાલુકામાંથી મને આજ તારીખ સુધી કોઈ પણ હજી જવાબ મળ્યો નથી, કોઈ પણ કોઈ જાતનો જવાબ નહીં મળ્યો. અને વારંવાર અરજીઓ કરવામાં આવી, બધું કરવામાં આવ્યું પણ એ તાલુકાવાળા દિયાની આ બધું હાસવતા હોય અને એવું બધું દેખાઈ આવેલું છે અને આનાથી મોટો ભ્રષ્ટાચાર કયો. 10-10 વીઘા જમીનથી રોકી રોકીને બેઠા છે. 5 લાખને ભાવે ગણો તો અત્યારે 10 વીઘાના 50 લાખ રૂપિયા છે તો આનાથી મોટો ભ્રષ્ટાચાર કયો. ને એમાંય ગાયું આ સાલ ગઈ સાલ દુષ્કાળ વરસાદ નહોતો થયો એ કારણથી આજ અમારા ગામમાં ગૌચર દબાણને કારણે રખડતી ઓછામાંથી 25 ગાયનું મૃત્યુ થઈ ગયું છે ભૂખને કારણે. તો મેન ગાય માટેનો નિર્ણય છે અને હવે મારું આ શરીર છોડવું પડશે તો ગાય માટે થઈને કરવા તૈયાર છું પણ જમ બને એમ ઝડપીમાં ઝડપી આરું એ મારું કાર્ય થવું જોઈએ. ઓકે, જય જય ગૌ માતા.
અંદર જે દબાણ થયેલું એના વિશે આપે શું કહેવું છે? મારું કહેવું એ છે કે આ ગામના નાગરિક તરીકે અમે પંચાયત થ્રુ દરેક દબાણવાળીઓને અમે નોટિસ પંચાયતે બજાવેલી છે અને કાર્યવાહી પંચાયતની ચાલું છે. કેટલું દબાણ હશે અંદાજે? અંદાજે તો હવે નક્કી કોઈ સર્વે કાઢેલું જ નથી ને, હશે થોડા થોડું બધે ને. કુલ કેટલા એકર દબાણ જમીન છે ગૌતર? જમીન તો 95 એકર. 95 એકર. હા, અત્યારે તમામ દબાણમાં છે? તમામ તો હજી તમે ટોટલ તો નક્કી નહીં, ફરીને જુઓ તાર લાગે ના આવે. હુરસન ભીર નથી બાપડો ચાથો આવે? ના ના નથી, બીજું દબાણ ખાસ દબાણ 99% નો ઓછા છે. માજી ડેલિગેટ છું થોરાજી જુજારજી ભીલડિયા. મેં ચરડાનું દબાણ કરેલું હોય મને પંચાયતે નોટિસ ફાળવેલ છે, કાર્યવાહી પંચાયતની બધી ચાલુ જ છે અને હું કાર્ય સત્તરે દબાણ છૂટું કરવા મંજૂર છું. ચેખલા ગામનો વતની છું અને એક નાગરિક છું. ચેખલા ગામમાં જે અમને પંચાયતે દબાણની નોટિસો આપેલી છે દરેકને, અને એ સ્વેચ્છાએ અમે દબાણ અમારું કાઢવા સ્વેચ્છાએ તૈયાર છીએ. કેટલું દબાણ છે? દબાણ તો આપનું છે નથી, થોડું થોડું જે દબાણો છે એ, બાકી વધારે તો કોઈ દબાણ નથી. એટલું બધું દબાણની અંદર શું કરવામાં આવેલું? કોઈ મકાન બનાવવામાં આવે? ના, ખાલી જે તે ઘાસચારો વાવવા માટે થોડું થોડું ખેડૂતોએ ચોગર રોકેલું હોય જેના ખેતરની નજીક હતું એ. હર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.